હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે. આજે આપણે પ્રથમ સામાયિક પરીક્ષા 2024 ધોરણ 10 ઇંગ્લિશનું, સમય 3 કલાક, ટોટલ માર્ક્સ છે 80. તો એ પેપરનું આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આ બેલ આઇકનને પ્રેસ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. તો લઈએ સેક્શન એ, રીડ ધ એક્સટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એટલે કે તમને અહીં આપવામાં આવેલો પેરેગ્રાફ વાંચવાનો છે અને એના પરથી તમારે શું કરવાનું છે, પ્રશ્નોના જવાબ આપવાના છે. તો વોટ ઇઝ ધ મેઇન પ્રોબ્લેમ ઇન રૂરલ ઉત્તર પ્રદેશ? ધ મેઇન પ્રોબ્લેમ ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઇઝ ધેટ ઓવર 60% of households are without power. How is MGP trying to change things? So MGP are trying to change things by putting 2 solar panels at a time. બરાબર, મેરા ગાવ પાવર. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે, સર આવી જ રીતે અમારે પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી તૈયારી કરવા માટે પેપર શીટ જોતો હોય તો સોલ્યુશન સાથેનો, તો ક્યાંથી મળશે? તો મિત્રો, ચોક્કસથી મળી જશે. આ સિવાય તમારે વિડીયો આ તે બધું જોવું હોય તો નવા માળખા મુજબ ધોરણ 10 પ્રથમ પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રોનું સંપૂર્ણ સોલ્યુશન, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, સંસ્કૃત, હિન્દી, કુલ 30 કરતા પણ વધારે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નપત્રો ધોરણ 10 ગણિત અને વિજ્ઞાન મિત્રોને નથી સમજાતું, આવી રોજ કમેન્ટો આવે છે એટલી. તો એના સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબના તમામ પ્રકરણના વિડીયો લેક્ચર મળી જશે, રેકોર્ડેડ, એટલે તમારે જેટલી વાર જોવે એટલી વાર જોઈ શકશો. તો આ બધું વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં આ બધી માહિતી મળશે, જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો, પીડીએફ, સાયન્સ એસેસ વાંચવા માટેનું મટીરિયલ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો. જો સંપૂર્ણ અભ્યાસક્રમ પૂરો થયેલ અસાઇનમેન્ટ આવે કે નહીં, તૈયારી કરવું હોય કે નહીં, આપણે અસાઇનમેન્ટ એટલે કે ટૂંકમાં તૈયારી કરવા માટેનું માળખું એમ, બરાબર. તો એની પીડીએફ, પરીક્ષાના પેપરો, પ્રથમ પરીક્ષાના એકમ કસોટીના આ બધું ગેમ ડાઉનલોડ કરો. ત્યાં જઈને ભાઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો, ઓપન કરો, લા પેજ ખુલે, માં તમારા મોબાઈલ નંબર નાખી દો, સેન્ડ ઓટીપી કરો, તમારામાં ઓટીપી આવી ગયો 4 આંકડાનો. ઓકે, તો પેડ કોર્સમાંથી જુદા જુદા પેડ પ્લાન, જ્યાંથી તમને પેપર શીટ મળી જશે, એક્ઝામ પેપરમાં પેપરો, 3-12માં 3-12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરીને વિષય પ્રમાણે વિડીયો જોઈ શકો છો. ઓકે, ચાલો બીજા પેરેગ્રાફ પરથી. વાય વોઝ ધેર અ હસ ઇન ધ કોર્ટ રૂમ? તો ધેર વોઝ હસ ઇન ધ કોર્ટ રૂમ બીકોઝ ધ રોબોટ હેડ ડિફ્યુઝડ, હી વોઝ ડેડ. વોટ ડીડ રામસિંગ ડુ વિથ હિમસેલ્ફ એટ લાસ્ટ? તો એટ લાસ્ટ રામસિંગ બ્રોક પાથ રેધર ધેન ટેલ અ લાય, હર્ટ હ્યુમન્સ ઓર બીકમ અનફાઇટફુલ. ચાલો ત્યાર પછી, What does Arun call himself? So Arun call himself an environmentalist. Why does Arun believe that he is an environmentalist and not an activist? So Arun believes that he is an environmentalist and not an activist because he keeps on learning so much from the environment and his work to protect ધ એન્વાયરમેન્ટ. ચોથા પરથી, વાય ડીડ ધ લોર્ડ રિફ્યુઝ ટુ રેસ્ટ? તો મિત્રોને જવાબ આપેલો છે પહેલાનો, આ બીજાનો છે. ઓકે, ધ લોર્ડ રિફ્યુઝ ટુ રેસ્ટ બીકોઝ હી હેડ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ હિઝ વર્ક એન્ડ હેડ પુટ ધ બેસ્ટ ઓફ હિઝ આઈડિયાઝ ઇન ટુ ધ મોડલ. ધ મધર વુડ બી અબલ ટુ ફીડ, ધ મધર વુડ બી અબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ ઓનલી ઓન હાફ અ કિલો ઓફ કેબેજ. ત્યાર પછી છે, વોટ ઇઝ ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ, બોલો હા સોરેટ ટેકનિકલ્સ? તો ધ ગ્રેટેસ્ટ ડેન્જર એફ સોરેટ ટેકનિક્સ ઇઝ ધેટ ઇન ડીલ્સ વિથ ફાયર. વોટ આર ધ ડેન્જરિયસ ઓફ સોરેટ ટેકનિકલ્સ? તો ધ મિક્સચર ઇઝ સ્ટેબલ ઇફ કેપ્ટ કુલ એન્ડ ડ્રાય, બટ ઇટ કેન કેચ ફાયર ઇટ ઇફ હીટ ઇઝ એક્સિડેન્ટલી એપ્લાઇડ થ્રુ ટુ મચ ફ્રિક્શન
ઓર ફ્રોમ અ સ્પાર્ક ઓર એ ઇમ્પેક્ટ. જો મિત્રો કોઈ સ્પેલિંગ ઉચ્ચારણમાં કોઈ મિસ્ટેક થાય, કારણ કે ઇંગ્લિશના શિક્ષકે આપણે સરસ મજાનું પેપર તૈયાર કરીને આપ્યું છે બરોબર, પણ એ સમય સંજોગો અનુસાર પહોંચી શકે એમ નથી રેકોર્ડિંગ માટે, ખ્યાલ આવી ગયો? એટલે થોડુંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય પણ તમારે સ્પેલિંગ જોઈ લેવો બરોબર ને ભાઈ. રાઇટ શોર્ટ નોટ ફોક્યુસિંગ ઓન ધ ક્વેશ્ચન. તો મિત્રો અહીંયા આપેલા મુદ્દા પરથી આપણે સરસ મજાની શોર્ટ નોટ લખવાની છે તો આપણે બહુ ઇઝીલી પડશે બરાબર. કઈ છે? પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. તો કઈ ગઈ? ઓકે. અથવા તો રામસિંહ 070 ધ હ્યુમન રોબોટ, એના મુદ્દા પરથી તમારે આવી રીતે લખવાની છે. કેટલી સરસ મજાની લખેલી છે શોર્ટ નોટ, મજા જ આવી રાખી કે નહીં? હા, પરીક્ષામાં સાલું કેવડાવે છે. ચલો, રાઇટ રીતે ધ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ બરોબર. રામસિંહ 070 ચોઈસ ટુ બ્રેક અપાર્ટ રેધર ધેન ટેલ અ લાઈ. ટ્રુ. એટ ધ એજ ઓફ 17 અરુણ ફાઉન્ડેડ ધ એનજીઓ EFL. ફોલ્સ. ધ ગોડ વોઝ ઇન ટુ હિઝ 7th ડે ઓફ ઓવર ટાઈમ. ફોલ્સ. ધ બ્લેક પાવડર વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. ફોલ્સ. સેક્શન બી, રીડ ધ સ્ટેન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો તમારે સ્ટેન્જા વાંચવાની, પ્રશ્નનો જવાબ આપવાનો. હાઉ વિલ ધ સોંગ ગાઈડ ધ ચાઇલ્ડ ઇન ડાર્ક નાઇટ્સ. ધ સોંગ વિલ ગાઈડ ધ ચાઇલ્ડ ઇન ડાર્ક નાઇટ્સ લાઈક અ ફેથફુલ સ્ટાર. વેર વિલ ધ સોંગ અપલિફ્ટ ધ ચાઇલ્ડ્સ હર્ટ. ધ સોંગ વિલ અપલિફ્ટ ધ ચાઇલ્ડ્સ હર્ટ ટુ ધ વેર્જ ઓફ ધ અનકનોન. ફાઇન્ડ ધ સિમિલર વર્ડ ફોર ઇડ્સ ફ્રોમ ધ સ્ટેન્જા. તો વર્જ. ત્યાર પછી રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન બરાબર. પેરેગ્રાફ તમારે વાંચવાનો છે મિત્રો, એના પરથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. ચાલો, તો વિચ ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ એન્ટેલોપ્સ. ધ બ્લેક બક ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ એન્ટેલોપ્સ. વેર ઇઝ ધ બ્લેક બક ફાઉન્ડ ઇન ઇન્ડિયા. ઇન ઇન્ડિયા ધ બ્લેક બક ઇઝ ફાઉન્ડ ઇન મહારાષ્ટ્ર, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ એન્ડ કર્ણાટકા. વેર ઇઝ ધ બ્લેક બક નેશનલ પાર્ક. તો ધ બ્લેક બક નેશનલ પાર્ક ઇઝ એટ વેળાવદર ઇન ભાવનગર ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત. વેન વોઝ ધ બ્લેક બક નેશનલ પાર્ક એસ્ટેબ્લિશ્ડ. ધ બ્લેક બક નેશનલ પાર્ક વોઝ એસ્ટેબ્લિશ્ડ ઇન 1976. વિચ ઇઝ અ ગુડ પીરિયડ ટુ સી ધ બ્લેક બક્સ. ધ પીરિયડ બિટવીન મોન્સૂન એન્ડ વિન્ટર, નોર્મલી મિડ જૂન ટુ માર્ચ એન્ડ, ઇઝ અ ગુડ પીરિયડ ટુ સી બ્લેક બક. સી મિત્રો જોવા માટેનો સમય છે. કઈ જો આ રહ્યો સી. ત્યાર પછી રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. સંતોષ શોપ બરોબર, સેન્ડલ એન્ડ ટર્મેરિક. તો એના પરથી, પ્રશ્નો પરથી જવાબ આપવાના છે. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ? ધ નેમ ઓફ ધ શોપ ઇઝ સંતુર. વોટ ઇઝ ધ વેટ ઓફ ધ શોપ? ધ વેટ ઓફ ધ શોપ ઇઝ 75 grams. વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધ શોપ? ધ પ્રાઇસ ઓફ ધ શોપ ઇઝ 25 rupees. વોટ ડઝ ધ શોપ કન્ટેન? ધ શોપ કન્ટેન્સ ઓલ ટેક્સીસ. વેર ઇઝ ધ શોપ કંપની સિચ્યુએટેડ? ધ શોપ કંપની ઇઝ સિચ્યુએટેડ ઇન મૈસૂર. રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ડાયલોગ વાંચવાનો છે રિપોર્ટર એમ એસ ધોની બરાબર. એના પરથી પ્રશ્નનો જવાબ આપવાના છે. વોટ ઇઝ ધ વિનિંગ મંત્ર ઓફ ધોની? તો હાર્ડ વર્ક ઇઝ ધ વિનિંગ મંત્ર ઓફ ધોની. મિત્રો આ કહે છે, તમે ડાયરેક્ટ એમ નહીં કહેતા સર અમારે આજ પ્રશ્નપત્ર પૂછાય. ભાઈ હજારો શાળાઓ છે પણ આવા પેપરો તમે તૈયાર કરો તો તમને બેનિફિટ થાય. હાર્ડ વર્ક. ડઝ ધોની થિંક અબાઉટ ડિફીટ when he plays the game? No, Dhoni never thinks about defeat when he plays the game. How much time does Dhoni spend in the gym? Dhoni spends about 5 to 6 hours in the gym. What is the secret of Dhoni's health? The secrets of Dhoni's health is balanced diet and regular exercise. Section C, match the language function with the sentence. Barabar, to pehla B, Rajan is as tall as Manthan. તો બી, ડિસ્ક્રિપ્ટ કમ્પેરિઝન. હી ડીડ નોટ એટેન્ડ ધ સ્કૂલ બીકોઝ હી વોઝ ઇલ. તો ડી, ડિસ્ક્રિપ્ટ રીઝન. કારણ આપ્યું, સી વર્ક્સ હાર્ડ ટુ ગેટ ધ ફર્સ્ટ. તો ડિસ્ક્રિપ્ટ પર્પઝ. ચાલો, ત્યાર પછી ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન. રિશી, ડુ યુ નો નેલ્સન મંડેલા? તનિષી,
Nelson Mandela, who spent 27 years in jail, was the first president of South Africa. Teacher, what do you know about Jabalpur? Student, it is a significant city popular for marble rock sites. બરોબર, અહીંયા તમારે પ્લેસ બતાવવાનું છે અને અહીંયા તમારે પર્સન બતાવવાનું છે. સામિયા, સિન્સ વેન હેવ યુ બીન લિવિંગ ઇન રાજકોટ? કાવ્યા, આઈ હેવ બીન લિવિંગ હર સિન્સ 1980. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન, ફોક્યુસિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ્સ. જેનિલ ડાન્સ્ડ વેલ, ઇન્ડિકેટિંગ કરેક્ટ કોન્ટ્રાસ્ટ, તો એમાં શું આવશે? બટ હી વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધ એન્યુઅલ પ્રોગ્રામ. ધ બેગ, ડિસ્ક્રિપ્ટિંગ, ધ બેગ વિથ અ બ્લુ સ્ટ્રેપ બિલોંગ્સ ટુ મી. ઇન ધ જગ, ઇન્ક્વાયરી એઝ નેચર, તો હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ જગ? એમ. ચલો, કમ્પ્લીટ ધ પેરેગ્રાફ્સ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. તો પહેલામાં આવશે ડ્રોઈંગ, બીજામાં આવશે ગેધડ, અને ત્રીજામાં આવશે ફિંગર મૂવમેન્ટ. ક્લિયર? ચલો, ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ નીયરેસ્ટ મીનિંગ. વેસ્ટ, તો હગ. ટેમ્પરરી, તો શોર્ટ ટર્મ. ફેક્ટ, તો ફેસ. સેક્શન ડી, ટર્ન ધ ફોલોઈંગ ડાયલોગ ઇન ટુ ધ ઇનડાયરેક્ટ સ્પીચ. બરાબર, તો મિત્રો અહીંયા તમને ડાયલોગ આપેલો છે, તો ઇનડાયરેક્ટ સ્પીચમાં તમને કમ્પ્લીટલી મહેક કાર્તિક વચ્ચેનો છે, તો આપેલો છે. જો મહેક આસ્કડ, હવે તમને ખાલી જગ્યા આપેલી છે. બરાબર, તો બીજામાં આવશે અહીંયા હર, ત્રીજામાં આવશે રિપ્લાઇડ ધેટ, અને ચોથામાં આવશે ગ્રેસફુલી. બરાબર, તો આખું વાક્ય આ રીતે તમારે તૈયાર થશે. આગળ જોઈએ. જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જક્શન ઇન ધ બ્રેકેટ્સ. બરાબર, બ્રેકેટ્સમાં આપેલા કન્જક્શનની મદદથી, જો આમાં પહેલામાં આવશે હુઝ, આમાં આપેલું છે હુ, આમાં આવશે વિચ. ક્લિયર? ઓકે, વિડીયો પોઝ કરીને વાંચી શકશો. બરાબર, રીરાઇટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ્સ. બરાબર, તો તમારે પાછો આમાં ખાલી જગ્યા પૂરવાની છે. કિંગ સન્સ એમ સ્વીમ, પછી અહીંયા આવશે વેન નેકલેસ, અહીંયા આવશે વિચ, એવી રીતે. ચલો, ડુ એસ ડાયરેક્ટેડમાં ફેરવાના છે. બરાબર, ત્યાર પછી સિલેક્ટ ધ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઈન વર્ડ્સ આ ફ્રેસિસ ઇઝ ધેર આન્સર. તો હિરેન, ડ્રો અ નેક્સ્ટ પિક્ચર, તો હુ ડ્રો ડ્રુ અ નેક્સ્ટ પિક્ચર. ચલો, 144 કિલોમીટર છે, તો હાઉ ફાર ઇઝ પાલનપુર ફ્રોમ અહેમદાબાદ, કેટલું દૂર છે? અહીંયા હેપી છે, તો હાઉ ડઝ સ્પેન્ડ અ સ્પંદન ફીલ ઓન વિનિંગ ધ ચેમ્પિયનશીપ. સેક્શન ઇ પેરેગ્રાફ, એસ એ માય ફેવરિટ ફેસ્ટિવલ દિવાળી. મિત્રો, પોઈન્ટ આપેલા છે, એના પરથી તમે તમારો પ્રિય તહેવાર લખી શકશો. બરાબર, ત્યાર પછી આ વિડીયો પોઝ કરીને તમે તમારે લખી શકો છો, કોઈ ઇસ્યુ નથી. સેવ ધ એન્વાયરમેન્ટ, ખાસ આપણે તૈયાર કરવાનો છે, હર વખતે આપણે કરીએ છીએ તૈયાર. બરાબર, તો આપણે કરી જ નાખવાનું, પછી જેટલું આવડે એટલું. બરાબર ને, અને માય સ્ટેટ ગુજરાત. બરાબર, માય સ્ટેટ ગુજરાત, તો એના વિશે બી તમારે લખવાનું છે. ચાલો, રાઇટ એઝ બિલો ઇન્સ્ટ્રક્શન, તો અહીંયા તમારે શું લખવાનું છે? મેલ લખવાનું છે. તો એ મેલ લખેલો છે મિત્રો, જો વિડીયો બહુ મોટો મોટો બને છે એટલા માટે. રેડી? રિપોર્ટ લખવાનો છે. ચાલો, તો રિપોર્ટ લખેલો છે. અને ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 50 વર્ડ્સ, અથવા આ પિક્ચર જે છે, ચિત્ર, એને તમારે 50 શબ્દોમાં વર્ણવવાનું છે. બરાબર, તો રેલવે સ્ટેશનનું પિક્ચર છે. તો આ રીતે સંપૂર્ણ સોલ્યુશન થયું. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આવી રીતે 80 માંથી 80 માર્ક્સ લાવવા હોય તો આપણે તૈયારી કરવી પડે ને. આજ પૂછાયું જરૂર ન હોય, પણ આવી તૈયારી કરો તો આવું પૂછાય. તો આવી રીતે મિત્રો, પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાના આવા પેપર સેટ તમારે જોતા હોય, સરસ મજાના તૈયાર કરેલા શિક્ષક દ્વારા, તો આપણી એપ્લિકેશનમાંથી મળી જશે, અહીંથી વિડીયો મળી જશે. તો બધા જ વિદ્યાર્થી મિત્રોને 80 માંથી 80 માર્ક્સ પ્રાપ્ત થાય એવી શુભકામનાઓ. બધાને બેસ્ટ ઓફ લક. ખાસ મિત્રો, ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત.